हेलो फ्रेंड्स, आज ना अपना लेक्चर ની અંદર બીકોમ ની અંદર આવતું ચેપ્ટર હાયર પરચેસ. અત્યાર સુધી આપણે થિયરી, બેઝિક કોન્સેપ્ટ, શોર્ટ ક્વેશ્ચન, એક વન લોંગ ક્વેશ્ચન વિથ જનરલ એન્ટ્રી એન્ડ ઓલ ધ લેગર અકાઉન્ટ્સ આપણે. હવે આજે આપણે સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધવાના છે. સ્ટાર્ટ કરીએ સેકન્ડ ક્વેશ્ચન થી. ક્વેશ્ચન નંબર 2. શ્રી નારાયણ બ્રધર પરચેસ અ ફોર મશીન ઓન 1st જાન્યુઆરી 16 ફ્રોમ ધ કિસો on a higher purchase basis and paid 12,000 for getting delivery on the date. 12,000 is a down payment paid at the time of delivery. He paid the remaining amount in a 4 annual installment including 10% interest on a case price on 31st December each year. So these are the installment for 2nd or 4th. Sri Narayan Brother provide 10% per annum depreciation on machine by diminishing balance method. પ્રીવિયસ ક્વેશ્ચન હતો એની અંદર આપણી એસએલએમ મેથડ હતી. આ ક્વેશ્ચન અંદર આપણી ડિમિનિશન બેલેન્સ મેથડ છે. ફ્રોમ ધ ફોલોઈંગ પ્રિપેર્ડ મશીન અકાઉન્ટ રિસોર અકાઉન્ટ સો મશીન અકાઉન્ટ ઇન ધ બેલેન્સ શીટ એઝ ઓન 3rd યર ડેટેડ 31st ડિસેમ્બર 18 ઇન ધ બુક્સ ઓફ નારાયણ બ્રધર્સ એન્ડ ઓલસો પ્રિપેર્ડ શ્રી નારાયણ બ્રધર્સ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કિસો. મતલબ કે અહીંયા રિક્વાયરમેન્ટ પાર્ટ જોઈએ તો અકાઉન્ટ્સ છે, મશીન અકાઉન્ટ છે, વેન્ડર અકાઉન્ટ છે. બેલેન્સ શીટમાં આપણે મશીનરી કેવી રીતે શો કરશું એ છે અને વેન્ડરના બુકમાં બાયર અકાઉન્ટ છે. હવે આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણી પાસે કેશ પ્રાઇસ નથી આપ્યો છે. ધ કેશ પ્રાઇસ ઇઝ નોટ ગીવન બટ ઇન્સ્ટોલમેન્ટ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. કેશ પ્રાઇસ નો આપ્યું હોય તો આપણે ખ્યાલ છે કે શોર્ટ ક્વેશ્ચનમાં આપણે લોન કેવી રીતે એ પ્રમાણે. તો ફર્સ્ટ આપણે એક ટેબલ ડ્રો કરશું જેના ઉપરથી આપણે કેશ પ્રાઇસ ફાઇન્ડ આઉટ થઈ જાય અને પછી આપણે અકાઉન્ટ ડ્રો કરી નાખીએ. તો અકાઉન્ટમાં છે મશીનરી અકાઉન્ટ, તો મશીન અકાઉન્ટ ડ્રો કરી નાખીએ. ધીસ ઇઝ ઇન ધ બુક્સ ઓફ નારાયણ બ્રધર્સ મશીન અકાઉન્ટ. પછી આપણે બેલેન્સ શીટ અને કિશોરનું અકાઉન્ટ ડ્રો કરવાનું છે. તો 3rd યર બેલેન્સ શીટ એન્ડ કિશોર અકાઉન્ટ. પછી આપણે ઇન ધ બુક્સ ઓફ કિશોર નારાયણ બ્રધર અકાઉન્ટ બનાવવાનું છે. તો ઇન ધ બુક્સ ઓફ કિશોર નારાયણ બ્રધર અકાઉન્ટ. હવે આપણે ફર્સ્ટ ટુ કેલ્ક્યુલેશન્સ કરવાના છે. એક તો આપણે કેશ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવાની છે અને સેકન્ડ ડેપ્રિસિએશન ડિમિનિશિંગ બેલેન્સ છે. તો ફર્સ્ટ આપણે કેશ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરીએ કારણ કે કેશ પ્રાઇસ મળશે તો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થશે. તો સ્ટાર્ટ વિથ હિયર ટુ ફાઇન્ડ ધ કેશ પ્રાઇસ વી હેવ ટુ પ્રિપેર ધ રિવર્સ ટેબલ એન્ડ સ્ટાર્ટ વિથ ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ડિટેલ્સ આપણી પાસે જે અવેલેબલ છે એના આપણું ફોર્મેટ છે, સ્ટાન્ડર્ડ ફોર્મેટ. બધા ક્વેશ્ચનમાં આપણે આ ફોર્મેટ ફોલો કરીએ છીએ. ડેટ પર્ટિક્યુલર ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ ઇન્ટરેસ્ટ પ્લસ કરશું, ઇન્સ્ટોલમેન્ટ માઇનસ અને ક્લોઝિંગ બેલેન્સ મળી જાય. આપણી પાસે આમાંથી જે ડિટેલ્સ અવેલેબલ છે તો અવેલેબલ ડિટેલમાં ડાઉન પેમેન્ટ 12,000 અને 4 ઇન્સ્ટોલમેન્ટ છે. એઝ ઇટ ઇઝ આપણે પુટ અપ કરી દઈએ. તો ફર્સ્ટ ડાઉન પેમેન્ટ 12,000 એન્ડ ધેન ઇન્સ્ટોલમેન્ટમાં ડિસેમ્બરના છે ફર્સ્ટ 25,600. તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 25,600, ધેન સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 19,600. સો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 19,600, ધેન થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 14,000. સો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 14,000, ધેન ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 8,800. સો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 8,800. તો આ ડિટેલ્સ આપણી પાસે અવેલેબલ હતી. હવે આપણું કેલ્ક્યુલેશન લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી કેલ્ક્યુલેટ થશે. તો ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ ઇન્ટરેસ્ટ ઇન અ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇક્વલ ટુ ઇન્સ્ટોલમેન્ટ પ્લસ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ મલ્ટીપ્લાય ડેટ ડિવાઇડ બાય 100%. સો ઇન્સ્ટોલમેન્ટ 8,800 છે ને ક્લોઝિંગ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પછી 0 હોય, ઇન ટુ રેટ ડિવાઇડ 100 પ્લસ રેટ. સો ઇટ કમ્સ ટુ 88 ઇન ટુ 10 ડિવાઇડ બાય 110 ઇન ટુ 800. આ 800 આપણું ઇન્ટરેસ્ટ મળી જશે. તો 800 ઇન્ટરેસ્ટ છે આપણે ઇન્ટરેસ્ટની કોલમમાં પુટ કરી નાખીએ તો આપણે ઓપનિંગ બેલેન્સ કેલ્ક્યુલેટ થઈ શકે. 8,800 માઇનસ 800, 8,000 આપણું ઓપનિંગ મળી જશે. જે ઓપનિંગ છે લાસ્ટ યરની ક્લોઝિંગ 8,000. હવે આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. તો સેમ કેલ્ક્યુલેશન, ઇન્સ્ટોલમેન્ટ પ્લસ ક્લોઝિંગ બેલેન્સ ઓફ 15 ટુ રેટ ડિવાઇડ 100 પ્લસ રેટ. 8,000 ક્લોઝિંગ છે અને ઇન્સ્ટોલમેન્ટ 14,000 છે. તો 14,000 પ્લસ 8,000 ઇન્ટુ 10 ડિવાઇડ બાય 110 ઇઝ કમ ટુ 2,000. 2,000 ઇઝ ધ ઇન્ટરેસ્ટ. 2,000 ઇન્ટરેસ્ટ ની કોલમમાં લખું. તો હવે આપણે ઓપનિંગ બેલેન્સ છે રિવર્સ કેલ્ક્યુલેશન ના કેસમાં 8,000 પ્લસ 14,000 માઇનસ 2,000. સો 8,000 પ્લસ 14 માઇનસ 2,000 20,000 ઇઝ ધ ઓપનિંગ વિચ ઇઝ ધ ક્લોઝિંગ ઓફ લાસ્ટ યર. સો
So this 20,000 become the closing. Now we calculate interest in a second installment. So interest in a second installment, same calculation, installment plus closing balance of cash price into rate divide 100 plus rate. So 19,600 installment plus closing 20 into 10 divide 110 is something 3,600. જે 3600 છે એ આપણે ઇન્ટરેસ્ટ કોલમમાં પુટ કરીએ. સો ફાઇન્ડ ધ ઓપનિંગ ઇઝ ઇક્વલ ટુ 20,000 પ્લસ 19,600 માઇનસ 3600. ઇટ કમ્સ ટુ 36,000 ઓપનિંગ વિચ ઇઝ અ ક્લોઝિંગ ઓફ લાસ્ટ યર. સો ક્લોઝિંગ 36,000. નાઉ ધ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ ઇન અ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. સેમ ફોર્મ્યુલા, ઇન્સ્ટોલમેન્ટ પ્લસ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ ઇન્ટુ રેટ ડિવાઇડ 100 પ્લસ રેટ. સો ઇટ કમ્સ ટુ 26,500 ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ and 36,000 closing into 10 divide 110, so 5,600. એટલે આપણે મળી જશે 36 પ્લસ 25,600 પ્લસ 5,600. 56,000 is the opening of cash price before last installment. So 56,000 plus 12,000 is a down payment in a zero interest. 68,000 is our case price. હવે આપણે કેસ પ્રાઇસ મળી ગઈ છે તો આના ઉપરથી આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી શકશું. તો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી નાખીએ. વર્કિંગ નોટ નંબર 2, કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન ડેટ પર્ટિક્યુલર અમાઉન્ટ. 1st January 16 કેસ પ્રાઇસ ઓફ મશીન 68,000 એઝ કેલ્ક્યુલેટેડ લેસ ડેપ્રિસિએશન એટ 10% 6,800. Now the book value, matlab opening balance after deducting depreciation 61,200, less depreciation on a closing balance, WDV method se reducing balance method, atle je balance hoy ena upar 10% depreciation apply thai 6120. So the book value 55,080, less depreciation 10% 55,008, atle book value mali jase 49,572, less depreciation 10% 4,957. So we get the book value 44,750. Clear? So હવે આપણી બે વર્કિંગ થઈ ગઈ છે. ફર્સ્ટ વર્કિંગ આપણી હતી ઇન્ટરેસ્ટ અને કેશ પ્રાઇસની. આના બેઝ ઉપર આપણે બધા ટ્રાન્ઝેક્શન એન્ટ્રી અને પોસ્ટિંગ કરવાના છીએ. ક્લિયર? હવે મશીનરી અકાઉન્ટમાં આપણે જે ટ્રાન્ઝેક્શન પુટ કરવાના છે અને બેલેન્સ શીટ કે કિશોરના અકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન પુટ કરવાના છે એ આપણે ચેક કરી લઈએ. તો ફર્સ્ટ ઇન ધ બુક્સ ઓફ નારાયણ બ્રધર્સ, નારાયણ બ્રધર્સ અસેટ અક્રુઅલ મેથડ ફોલો કરે છે. એટલે અસેટ અક્રુઅલ ના કેસમાં ડાઉન પેમેન્ટ મતલબ કે 12,000 પેલા ડ્યુ થશે ને પે કરશે. ડાઉન પેમેન્ટ ડ્યુ થાય એટલે એન્ટ્રી પાસ કરી મશીનરી અકાઉન્ટ ડેબિટ ટુ કિશોર અકાઉન્ટ. મશીનરી અકાઉન્ટ ડેબિટ 12,000 ટુ કિશોર અકાઉન્ટ અને કિશોર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય મશીન અકાઉન્ટ. ક્લિયર? મશીનરી અકાઉન્ટ ડેબિટ, કિશોર અકાઉન્ટ ક્રેડિટ. પછી શું થશે? તો પછી આપણે ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે, સોરી પે કરશું એટલે આપણે એન્ટ્રી પાસ કરશું કિશોર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. કિશોર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક 12,000. ક્લિયર? હવે તો કે ટેબલમાં આપણે જોઈએ તો 12,000 આપણે ઇન્સ્ટોલમેન્ટ પે કર્યું છે. હવે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 31st ડિસેમ્બર ના યર એન્ડે થાય છે. તો બિફોર ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ ઇન્ટરેસ્ટ પણ છે 5,600. આજે 5,600 છે એટલી અમાઉન્ટ આપણે ઇન્ટરેસ્ટમાં ડેબિટ કરશું. 25,600 માઇનસ 5,600 એટલે આપણે વેલ્યુ મળશે 20,000. 20,000 આપણું મશીનરીમાં ડેબિટ થશે. રીપેમેન્ટ ઓફ કેશ પ્રાઇસ છે. રીપેમેન્ટ ઓફ કેશ પ્રાઇસ ડેબિટેડ ટુ મશીન અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ ડેબિટેડ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એન્ડ ટુ ક્રેડિટ ગિવન ટુ કિશોર. એટલે 20,000 મશીનરીમાં ડેબિટ થશે, 5,600 ઇન્ટરેસ્ટમાં ડેબિટ થશે. મશીનરી અકાઉન્ટ ડેબિટ 20,000, ક્રેડિટ ઇન અ કિશોર અકાઉન્ટ અને કિશોર અકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ ક્રેડિટ થશે. ક્લિયર? 5,600. હવે આપણે આનું પેમેન્ટ કરશું એટલે કિશોર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક 25,600. એટલે કિશોરનો અકાઉન્ટ ચાલી રહી જશે. ઇન્ટરેસ્ટની આપણે એન્ટ્રી પાસ કરવાની હોય અને ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે
તો ડેપ્રિસિએશન ની આપણે વર્કિંગ કરેલી છે, ડેપ્રિસિએશન માટે વર્કિંગ કરી છે. કોસ્ટ ઇન ડેપ્રિસિએશન છે 6800, જે આપણે મશીનરી એકાઉન્ટમાં ડેબિટ કરશું, સોરી એન્ટ્રી પાસ કરશું. ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ મશીન, તો મશીન એકાઉન્ટ ક્રેડિટ સાઇડ ડેપ્રિસિએશન એન્ડ ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ સાઇડ, ક્લિયર? એનું આપણે એકાઉન્ટ સમજીએ. એકાઉન્ટ ક્લોઝ કરી બેલેન્સ કેરી ડાઉન, નેક્સ્ટ યર બેલેન્સ ગ્રોથ. કિશોરના અકાઉન્ટમાં કોઈ બેલેન્સ નથી, કેરી ડાઉન છે. તો ફર્સ્ટ યર ઇઝ કમ્પ્લીટ. નાવ સેકન્ડ યર, સેકન્ડ યરમાં આપણું ઇન્ટરેસ્ટ 3600, ઇન્સ્ટોલમેન્ટ 19600. 19600 માઇનસ 3600 એટલે આપણે જે વેલ્યુ મળશે 16000. 16000 આપણું રીપેમેન્ટ ઓફ કેશ પ્રાઇસ છે, જે મશીન અકાઉન્ટમાં ડેબિટ થાય, અને ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં ડેબિટ થાય ટુ કિશોર અકાઉન્ટ. એટલે કિશોર અકાઉન્ટમાં આપણે એન્ટ્રી પાસ કરશું મશીનરી અકાઉન્ટ ડેબિટ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કિશોર. મશીનરી અકાઉન્ટમાં ડેબિટ છે તો કિશોર અકાઉન્ટમાં 16000 અને ઇન્ટરેસ્ટ છે 3600. આ મશીનમાં ડેબિટ થશે 16000, ક્લિયર? હવે આપણે કિશોરને ઇન્સ્ટોલમેન્ટ પે કરશું તો કિશોર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક 19600, તો કિશોરનું અકાઉન્ટ ટેલી થઈ જશે, ક્લિયર? હવે આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ડેપ્રિસિએશન આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલું છે સેકન્ડ યર માટે. સેકન્ડ યરનું આપણું ડેપ્રિસિએશન છે 6120. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ થાય 6120, જે આપણું આ ડેપ્રિસિએશન છે 6120. અકાઉન્ટ ક્લોઝ એન્ડ બેલેન્સ કેરી ડાઉન, નેક્સ્ટ યર ગ્રોથ ડાઉન. નાવ થર્ડ, સો 14000 ઇન્સ્ટોલમેન્ટ છે, 2000 ઇન્ટરેસ્ટ છે. 14000 માઇનસ 2000 એટલે 12000 રીપેમેન્ટ છે. એટલે આપણી એન્ટ્રી પાસ થાય મશીનરી અકાઉન્ટ ડેબિટ 12000, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ 2000 ટુ કિશોર અકાઉન્ટ. એટલે કિશોર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય મશીન 12000, ઇન્ટરેસ્ટ 2000, અને મશીન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 12000 ટુ કિશોર અકાઉન્ટ 12000. હવે આપણે એને પેમેન્ટ કરશું કિશોરને, એટલે કિશોર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, ઇન્સ્ટોલમેન્ટ ટુ પેમેન્ટ, જેનાથી કિશોર અકાઉન્ટ ટેલી થઈ જશે. મશીનરી અકાઉન્ટમાં આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરશું, એટલે ડેપ્રિસિએશનની આપણી એન્ટ્રી આવશે થર્ડ યરની. થર્ડ યરનું ડેપ્રિસિએશન છે 5508, એટલે આપણે એન્ટ્રી પાસ કરશું ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અકાઉન્ટ. તો બાય ડેપ્રિસિએશન 5508 અકાઉન્ટ ક્લોઝ એન્ડ બેલેન્સ કરી દીધા. હવે આપણે સાથે સાથે બેલેન્સ શીટમાં પણ કયા યરમાં શો કરવાનું છે, 31st December 18, મતલબ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પછી બેલેન્સ શીટમાં આપણે શો કરવાનું છે. તો બેલેન્સ શીટમાં આપણે શો કરીએ મશીન 55080 માઇનસ ડેપ્રિસિએશન 55080 49572. જે આપણે ડેપ્રિસિએશનમાં ટેક ટેલી કરશું, તો 1st January 18 5580 છે, એમાંથી ડેપ્રિસિએશન એટલે 4957 મળી જશે, ક્લિયર? સર હવે આપણે ચેક કરીએ તો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ 8800, એમાંથી 800 છે આપણું ઇન્ટરેસ્ટ છે, એટલે ઇન્ટરેસ્ટ ડેબિટ થશે. 8000 મશીનરી ડેબિટ થશે ટુ કિશોર અકાઉન્ટ, તો કિશોર અકાઉન્ટમાં બાય મશીન 8000 બાય ઇન્ટરેસ્ટ 800, અને કિશોરને પેમેન્ટ કરશું કિશોર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, તો કિશોર અકાઉન્ટ ટેલી થઈ જશે. મશીન અકાઉન્ટમાં આપણે ડેબિટ થશે 8000. હવે આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું, તો ડેપ્રિસિએશન છે આપણું 4957. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, મશીન અકાઉન્ટ ક્લોઝ કરશું, બેલેન્સ કેરી કરો, ક્લિયર? હવે આપણે એન્ટ્રી કરવાની છે નારાયણ બ્રધર્સમાં. તો નારાયણ બ્રધર્સ માટે શું થશે, તો ફર્સ્ટ એને સેલ્સ છે, એટલે નારાયણ બ્રધર માટે સેલ્સ છે, તો સેલ્સ માટે 68000ની એન્ટ્રી પાસ કરશે નારાયણ બ્રધર્સ. એન્ટ્રી કિશોર એન્ટ્રી પાસ કરશે નારાયણ બ્રધર ડેબિટ ટુ સેલ્સ 68000. હવે એને ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે ડાઉન પેમેન્ટ, ડાઉન પેમેન્ટ હતું 12000ની, એટલે એની એન્ટ્રી આપણે પાસ કરશું
बैंक अकाउंट डेबिट टू किस और डाउन पेमेंट रिसीव। हवे एट द एंड ऑफ फर्स्ट ईयर इंटरेस्ट ड्यू थशे 5600 એટલે ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી પાસ કરશે કિશોર। ઇન્ટરેસ્ટ એના માટે ઇન્કમ છે એટલે નારાયણ બ્રધર ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ। અને હવે એને ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે, ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે 25600 ની, જેની એન્ટ્રી પાસ કરશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ નારાયણ બ્રધર્સ। ક્લોઝ કરી બેલેન્સ કેરીડ ડાઉન 36000, નેક્સ્ટ યર ટોટ ડાઉન। Now, second year onward, installment due and installment received. Installment due, એટલે interest ની entry pass થશે નારાયણ બ્રધર account debit to interest 3600 from our table, this 3600. Installment received થશે 19600 bank account debit to નારાયણ બ્રધર account માં credit side by bank 19600. Account close and balance carried down, next year brought down. The next year interest 2000 is due, so Narayan Brother account debit to interest and installment received 14000, entries bank account debit to Narayan Brother 14000, account closed, balance carried down, next year brought down. In the last installment, first interest due is 800 and installment 8800. The first installment due, Narayan Brother debit to interest 800 and when the installment received, bank account debit to Narayan Brother 8800 and account debit. So, our type of question is complete. Next lecture, we will have a practical question. Thank you.